બગસરા પંથકમાં દીપડાનો હાહાકાર દીપડાએ હાહાકાર મચાવીને ચાર વ્યક્તિઓને ઈજા કરી તેમજ બેને મોતને ઘાટ ઉતારી દીધા છે મોતને ઘાટ ઉતારવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો ફેલાવો થયો છે આ સમયે વન વિભાગે તંતોળ મહેનત કરી અંતે દીપડાને ઠાર મારતા બગસરા પંથકના લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે વનતંત્રની કામગીરીને આ લોકોએ બિરદાવી છે અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં છેલ્લા પાંચેક દિવસથી વન વિભાગની તનતોડ મહેનત પછી પણ આ માનવભક્ષી દીપડાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવવા બગસરાની ગૌશાળામાં ત્રણ વાછરડીનું મારણ કરતા સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો હોય ત્યારે વન વિભાગે પણ તે સ્થળ ઉપર હોય ગોઠવી દિવસની શોધખોળ બાદ અંતે બગસરાના સાપર રોડ પર આવેલી સિયારામ ગૌશાળામાં દીપડાએ ત્રણ વાછરડીનું મારણ કરીને ગયેલ ફરી ત્યાં હોય તેવી આશંકા રાખીને બુધવારની સવારથી જ સાફ સુતરો અને વન વિભાગની ટીમ તેમજ પોલીસ વિભાગની ટુકડીઓ ગૌશારાને કબજો લઈને દીપડાને મારણ ખાવા માટે ફરી આવશે તેવી ખાતરી સાથે મોકાની રાહ જોઈને ગોઠવાયા હોય તેવી અનુસંધાને ગૌશારાની આસપાસ સો પાંજરા મૂકી દેવામાં આવ્યા હતા પરંતુ આ દીપડો કોઈ પાંજરામાં ન આવતા અને સૂરજ ડરતાની સાથે જ ફરી દીપડો ગૌશારા તરફ આવી રહી હોય તેઓ અંદર આવ્યા કે તરત જ શૂટ કરીને પહેલા તેમને બેભાન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આખું નરભક્ષી દીપડો તેમની ઉપર પણ હુમલો કરી દે તેવી આશંકાના અનુસંધાને તેમને ઠાર કરી દેવામાં આવ્યો હતો તેમ વન વિભાગે જાહેર કર્યું છે આ સમાચાર પ્રસિદ્ધ ગામના લોકો તેમજ આસપાસના સરપંચ સહિત લોકો બહોરી સંખ્યામાં ગૌશાળા તરફ ધસી ગયા હતા અને લોકોએ પણ હાસકારો અનુભવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ અંગે પણ બોતેર કલાકની જહેમત બાદ પણ વન ખાતાની સફળતા મળી હોય તેઓ રાજકોટ સૌરાષ્ટ્ર સીસીએફ અધિકારી અશ્વિન પરમાર સાહેબ દ્વારા આ અંગેની પુષ્ટિ કરીને તેમને વધુમાં જણાવ્યું હતું અશોક મણવર જેડેસ ટીવી અમરેલી